રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં યોજાનાર તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની એકતા, અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને રાજ્યના 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. પેરેગ્રાફ: આઝાદીના 75 વર્ષની રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરતના પીપલોદ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પૂર્ણવિરામ: આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે તિરંગા પદયાત્રામાં શહેરીજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. પૂર્ણવિરામ: આ પ્રસંગે કારગિલ ચોક સુધી 2 કિલોમીટર સુધીના તિરંગા યાત્રા રૂટ પર મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવીને શહેરીજનોએ હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું. પૂર્ણવિરામ: મુખ્યમંત્રીશ્રીએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું. પેરેગ્રાફ: મુખ્યમંત્રી સહિત મહાનુભાવો, પદાધિકારીઓ અહીં ઊભા કરાયેલા તિરંગા વિતરણ બૂથ પરથી ડિજિટલ પેમેન્ટના માધ્યમથી તિરંગાની ખરીદી કરી હતી. પૂર્ણવિરામ: પદયાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. પૂર્ણવિરામ: મિની ભારત એવા સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. પૂર્ણવિરામ: મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા સુરતની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બની છે. પેરેગ્રાફ: મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. પૂર્ણવિરામ: તેમણે સુરતવાસીઓના જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું કે ખાનપાન અને નિખાલસતા માટે જાણીતા મોજીલા સુરતીઓ રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસર છે. પૂર્ણવિરામ: સુરતીઓ ઘરે ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રચેતનાની આ પહેલમાં યોગદાન આપે એવી આકાંક્ષા પણ વ્યક્ત કરી તેમણે તિરંગા યાત્રાના સુદૃઢ આયોજન બદલ સુરત મહાનગરપાલિકાના સૂત્રધારોને અભિનંદન પાઠવ્યા હતા. પેરેગ્રાફ: આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતીઓએ દેશભરમાં તિરંગા યાત્રા મારફત દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદનો સંદેશ પહોંચાડવામાં યોગદાન આપવાની જવાબદારી લીધી છે. પૂર્ણવિરામ.